દહેગામ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક પ્રસંગો અને લોકસેવામાં અગ્રતા ક્રમ ધરાવતા રોહિતજી ઠાકોરને નાના જલુંદરા ગામે માતાજીના ગરબા પ્રસંગે ગામજનોએ ઘોડા ઉપર બેસાડીને વરઘોડો કાઢી ભવ્ય સ્વાગત કર્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા 15 વર્ષથી જનસેવાના કાર્યમાં અગ્રતા ક્રમ ધરાવતા રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશા દિવાળીના તહેવારોમાં માતાજીના ફુલારા ગરબાના પ્રસંગ યોજાય છે ત્યારે માતાજીના ફુલારા ગરબાના દર્શન કરવા માટે જાય છે ત્યારે ગરબે ઘૂમતા ખેલૈયાઓને તેમજ ગ્રામજનોને દાનનો ધોધ વરસાવે છે ત્યારે દહેગામ તાલુકાના નાના જલુંદરા ગામે માતાજીના ગરબા પ્રસંગે ગયા હતા ત્યારે સૌ ગ્રામજનો ભેગા મળીને રોહિતજીને ઘોડા ઉપર બેસાડીને વરઘોડો કાઢી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે માતાજીના કાર્યક્રમમાં રોહિતજી મોટો ફાળો આપી રહ્યા છે તેથી નાના જલુંદરા ગ્રામજનોને રોહિતજીને ચૂંટણીમાં પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી છે અને અત્યારે દહેગામ તાલુકાના નાના મોટા તમામ કાર્યક્રમમાં તેમની ટીમ સાથે હાજરી આપે છે અને સૌને ખુશ કરે છે એવા પ્રસંગે તેમની ટીમના સભ્યો જેવા કે ગોપાલસિંહ ચૌહાણ કનુભાઈ ડાભી અજયસિંહ સોલંકી ભરતભાઈ ઠાકોર તાલુકા પંચાયત સદસ્ય રૈજીજી ઠાકોર તેમના ખાસ પીએ હિતેશભાઈ તેમજ હિરલબેન પટેલ જેવા તેમના સાથીદારો સાથે નવા વર્ષમાં દહેગામ તાલુકાના ગામે ગામ ફરીને ગ્રામજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને લાભ પાંચમના દિવસે તેમના કાર્યાલયે સૌને બોલાવીને ભેટ સોગાદો આપીને ફૂલહાર પહેરાવી શાલ ઉઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું તેથી દહેગામ તાલુકામાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં રોહિતજી ઠાકોરની કામગીરીને તાલુકાની જનતાએ આવકારીને જબરજસ્ત આવકાર આપી રહ્યા છે અને તેમની ટીમ પણ રોહિતજીને જીતાડવા માટે રાત દિવસ જોયા વિના તનતોડ પરિશ્રમ કરી રહી છે આવા તેમના સાથીદારો તેમની સાથે હોવાથી રોહિતજીની કાર્યશૈલીમાં વધારો થવા પામ્યો છે કારણ કે મૂળ પીંછાથી રરિયામણો લાગતો હોય છે અને રોહિતજી ભામાશા એ તાલુકાની જનસેવા કરવામાં ક્યાંય પાછી પાની કરી નથી તેથી ભાજપના આગેવાનો પણ તેમને સાથ સહકાર આપતા જોવા મળી રહ્યા છે અગરસિંહ ચૌહાણ ZSTV દહેગામ પરમાર શાંતાબેન જીતેન્દ્રભાઈ મેઘરજ જિલ્લા સદસ્ય તથા પરમાર જીતેન્દ્રભાઈ સુરજીભાઈ તરફથી દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના प्यार की सौगाते हूँ तारों की बाराते हूँ बातें हूँ मुलाकाते हूँ सबको यही देती संदेशा दीपावली गली गली बन के खुशी छाई रखी रोशनी की चादर थोड़ी दीपावली आई ये रात करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा प्यार की सौगाते हूँ तारों की बाराते हूँ बातें हूँ मुलाकात रात करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. દીપાવલીની પૂર્વ સંધ્યાએ આપ સૌના જીવનમાં નવું વર્ષ ખૂબ ખૂબ ઉર્જા ભરેલું આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણને વિદિત છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે દુનિયામાં આગવી દિશા પકડી છે. વિકાસની આ ગતિમાં સહકારિતા પણ બાદ ના રહી જાય એના માટે
આદરણીય વડાપ્રધાન શ્રીએ ગુજરાતના બીજા પનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને સહકારિતાની આગવી જવાબદારી પણ સોંપી છે, ત્યારે એક સહકારી તરીકે ચોક્કસ કહું છું કે આવતા દિવસોમાં સહકારિતા ખૂબ વિકસશે અને એમના અનુભવનો લાભ જનસામાન્યને મળશે. એમાંથી આજે ગુજરાત રાજ્યમાં પણ આપણા મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં સહકારિતા પણ આ વિકાસની દિશામાં આગળ વધી રહી છે, ત્યારે આ એક જિલ્લા બેંક તરીકે આ જિલ્લાના ખેડૂતોને ખૂબ વિશેષ શુભકામનાઓ એટલા માટે આપું છું કે આ બેંકે આ કોરોના જેવી મહામારીમાં પણ ખેડૂતો માટે આર્થિક રીતે કમર ના તૂટી જાય તેવી દિશામાં પગલાં ભર્યા છે અને એના માટે મારા બોર્ડના ડાયરેક્ટર મિત્રોને, ચીફ એક્ઝિક્યુટિવને અને અધિકારી મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. ફરીથી સૌને ખૂબ ખૂબ નૂતન વર્ષે અભિનંદન. અસ્તુ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સોગાતે હું, તારો કી બરાતે હું, દિલ કી ના બાતે હું, બસ મુલાકાતે હું, સબકો યહી દેતી સંદેશા. દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી, રોશની કી ચાદર ઓઢે દીપાવલી. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સોગાતે હું, તારો કી બરાતે હું, દિલ કી ના બાતે હું, બસ મુલાકાતે. રાત કરે દૂર અંધેરા.